હું અહીંયા જે રીતે આવ્યો છું એ રીતે એક તો અમારા મિત્ર કિશોરભાઈ જાની બોલાવે ને ન જઈએ એવું બની જ ન શકે, અને બીજું મને કદાચ તમે શહેરના મેયર તરીકે અહીંયા હું ઉપસ્થિત હોઉં તો વધારે આખા પ્રસંગમાં મને પણ સારું લાગે એવો હેતુ હોય, પણ જો માત્ર ડોક્ટર તરીકે બોલાવ્યો હોત તો હું એમ કહેત કે કોઈ આ પ્રકારનો પ્લાન કે ઇક્વિપમેન્ટ કંઈ ન ખરીદતા, કારણ કે ડોક્ટરોના પેટ ઉપર લાત મારવાનું મને આમ જ ન ગમે. પણ જયારે મેયર તરીકે આવ્યો છું ત્યારે બિલકુલ એનાથી ઊંધી વાત મારે એટલી કરવી પડે કે મારું જ કામ સરળ થઈ રહ્યું છે અને સાથે તમારું તો થઈ જ રહ્યું છે. એની પીએચ વેલ્યુ મને ખ્યાલ છે, એની એસિડિકતા કેટલી એટલે ઓછી થાય અને એના કારણે શું મુશ્કેલી થાય એ મને ખ્યાલ છે. આખું ડેમો મેં જોયું છે, એને ટેસ્ટ વગેરે જે થાય એની બાબતમાં મેં ચર્ચા કરી છે, અને આપને હું એવું માનું છું કે સેકન્ડ હેન્ડ ઇન્ફોર્મેશન મળે એના કરતાં ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન આપ પોતે લેશો તો વધારે સારી રીતે આપને એ મળી શકશે. પણ મને આનંદ એ વાતનો થાય છે કે આપણે જેને સૌથી પહેલી પ્રાયોરિટી ન મૂકતા હોઈએ એને સૌથી પહેલી પ્રાયોરિટી મૂકવાની એક શરૂઆત થાય એ આનંદનો વિષય છે. હું મેં વાત હળવાશથી કરવાનું કહ્યું છે એટલે હળવાશથી જ વાત કરીશ. એક વખત એવું બન્યું કે અમે એક રૂરલ એરિયાના પ્રવાસમાં હતા અને એ પ્રવાસમાં ચોમાસાનો સમય હતો, બસમાંથી અમે ઉતર્યા અને અમારે જે જગ્યાએ જવાનું હતું ત્યાં અમે ચાલતા થયા. અમારી સાથે બસમાંથી ઉતરેલા અન્ય એક સાથી મુસાફર હતા, અમારી ટીમમાં તો નહોતા. ચોમાસામાં વરસાદ પડી ગયેલો એટલે ત્યાં પાણી ભરાયેલું હતું, પાણીમાંથી થોડું ચાલવું પડે એવું હતું, થોડું થોડું એક અડધો ફૂટ જેટલું પાણી હશે ને એમાંથી ચાલતા જવું પડે એવું હતું. એટલે એ ભાઈએ એમના બૂટ કાઢ્યા, એ હાથમાં પકડ્યા અને ખુલ્લા પગે એ પાણી ક્રોસ કરીને આગળ પહોંચ્યા. અને મેં સહજ એની સામે જોઈને સ્માઈલ આપ્યું, મેં એમ કહ્યું કે આ બૂટ શેના માટે તમે કાઢ્યા, કે પાણીમાં બગડે નહીં કાદવવાળા થાય એમ. એટલે મેં કહ્યું પણ પગનું શું એમ. ત્યારે એણે કંઈ જવાબ ના આપ્યો, પણ આપણી આ માનસિકતા હોય છે કે પગ બગડે તો ધોવાઈ જાય પણ હવે બૂટ છે ધડા બગડવા દેવાય, આપણા માટે કિંમતી શું. એની આ વાત હતી. મને એવું લાગે છે કે આપણે આ માનસિકતામાંથી બહાર આવે તો ખૂબ સારી રીતે કદાચ આપણે આપણા માટે જે સૌથી કિંમતી છે એ આપણું શરીર આપણું સ્વાસ્થ્ય એ સાચવી શકીએ. આપણને એવો વહેમ હોય છે કે આપણે મોજ મજા કરીએ, ખાવા પીવાની જે ચીજ વસ્તુઓ છે, ધર્મ ધ્યાન યાત્રાઓ કરીએ, પણ એટલું યાદ રાખીએ કે એ બધા માટે સૌથી વધારે કોઈ જરૂરી હોય તો એ શારીરિક સ્વાસ્થ્ય છે, સ્વસ્થતા છે. સાહેબ તમારી પાસે કરોડો રૂપિયા હશે, તમારી માનસિકતા ખૂબ ધાર્મિક હશે, પણ જો શરીર સ્વાસ્થ્ય બરાબર નહીં હોય તો ન તમે બદ્રીનાથના દર્શન કરી શકો, ન કેદારનાથના દર્શન કરી શકો, ન વૈષ્ણોદેવી જઈ શકો. કારણ એટલું છે કે એના માટે પણ તમારી પાસે તંદુરસ્ત શરીર હોવું જોઈએ. તમને એમ લાગે કે મારે તો વર્લ્ડ ટૂર કરવી છે, ફરવા જવું છે, મારી પાસે ખૂબ પૈસા છે. સાહેબ જો તંદુરસ્તી નહીં હોય તો તમે નહીં કરી શકો. જો પૈસાથી અન્ય સુવિધાઓથી તંદુરસ્તી મેળવી શકાતી હોય, સ્વાસ્થ્ય મેળવી શકાતું હોય તો ધનવાન માણસ કદી મરી ન શકે. સ્વાસ્થ્ય પ્રત્યેની આ જાગૃતિ છે એ જાગૃતિ અહીંયાથી એટલા માટે શરૂ કરવી જોઈએ કે મોટાભાગના રોગોનું મૂળ અયોગ્ય ખાણીપીણી હોય છે મોટાભાગે, અને એ જો આપણે સમારતા થઈ જઈએ. વોટરબોર્ન ડિસીઝ છે એ મોટાભાગે તમે જુઓ કે ડોક્ટરો તમને એ કહેશે કે પાણીમાંથી ફેલાયેલા દૂષિત પાણી પીવાથી થયેલા રોગોનું પ્રમાણ બહુ મોટું હોય છે, અને સિઝનલ પણ આપણને ખબર પડે કે આ સિઝન હોય એટલે આ બીમારી વધશે. મારો કહેવાનો મતલબ એ છે કે એ પ્રત્યેની જાગૃતતા અહીંયાથી શરૂ થઈ હોય એ આગળ પણ જાય. મેં જે એક ઉદાહરણ આપ્યું એવું બીજું ઉદાહરણ એ મને ખબર છે, બહેનો અહીંયા જે ઉપસ્થિત છે તે ગ્રામ્ય વિસ્તારમાં છે ને આપણું આંગણું, ત્યાં બીજા કોઈ માણસો સાફ કરવા ના આવે, બહેનો પોતે જ ઘરના જે બહેનો હોય એ સાફ કરે. કેટલાક બહેનો એવા હોય સાફ કરીને નાખે ક્યાં બાજુવાળાને ત્યાં,
સાજુ વરાય ને ત્યાંથી નહીં. આટલું જ હોય આપણે, મારે આટલું સાફ કરવાનું. માખી મચ્છર બેક્ટેરિયા વાયરસ એને એ સરહદો નથી, એ તો બાજુવાળાને ત્યાં નાખ્યું છે ને ત્યાં પણ મોટા થઈને આપણે ત્યાં આવી શકીએ. સુરત શહેરમાં પણ એવું છે, આપણે 60 લાખ માણસો છીએ. આપણે જો સૂકો ભીનો કચરો અલગ ના નાખીએ આમ કહીએ, મારે ત્યાંથી તો લઈ જાય છે, તો એને એવી સરહદો નથી કે આને નથી આપ્યો એટલે એને નહીં ત્યાં જવાનું, આણે જ મને આ કર્યું છે એટલે એને ત્યાં જ જવાનું, એવી સરહદો એને નથી હોતી. બસ આટલા ઈશારા સાથે મારી વાત પૂર્ણ કરીશ. ખૂબ ખૂબ શુભકામનાઓ અમીર સ્ટેન્ગન હોટલના બધા જ મિત્રોને ટીમ